નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન ની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડ ના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે મિત્રો ધોરણ 10 વિષય ગણિત ની અંદર પ્રકરણ 15 સંભાવના ની અંદર સંભાવના ના પ્રશિષ્ટ અભિગમ માં કેટલીક ઘટનાઓ વિશે વાત કરીશું. બરાબર, તો તે ઘટનાઓ જેવી કે પ્રાથમિક ઘટના, પૂરક ઘટના, ચોક્કસ ઘટના, અચોક્કસ ઘટના વગેરે જેવી ઘટનાઓ, તો તે ઘટનાઓમાં એક છે પ્રાથમિક ઘટના. તો મિત્રો, તમે બોર્ડ ની એક્ઝામ આપવાના છો હવે, અને બોર્ડ ની એક્ઝામ ની અંદર સેક્શન એ ની અંદર 2-4 પ્રશ્નો સંભાવના પ્રકરણના આવતા હોય છે. તો 2-4 પ્રશ્નો ની અંદર બે ખાલી જગ્યાઓ, એક કા તો બે ખાલી જગ્યાઓ આ ઘટના ઉપરથી હોય છે કે આ વાક્ય કઈ ઘટના સાથે સંબંધ ધરાવે છે, કે આ ગાણિતિક સ્વરૂપ કઈ ઘટનાનું નિરૂપણ કરે છે. તો આપણે તેમાંની પ્રથમ ઘટના, પ્રાથમિક ઘટના વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, આપણે પ્રાથમિક ઘટના કોને કહીશું? બરાબર, તો જે ઘટનાઓ પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય. બરાબર, આપણે ધારો કે પ્રયોગ કરીએ છીએ કોઈ સિક્કો ઉછાળવાનો, અથવા તો કોઈ પાસો ફેંકવાનો, બરાબર, અથવા તો પત્તામાંથી એક પત્તું ખેંચવાનો, બરાબર, આપણે તેને શું કહીશું? પ્રયોગો. બરાબર, તો જે ઘટનાઓ પ્રયોગોનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહે છે. બરાબર, તો મિત્રો તમને બે શબ્દ જોવા મળે છે, પ્રયોગ અને ઘટના. બરાબર, તો જયારે સિક્કો ઉછાળવામાં આવે છે તો આપણે તેને શું કહીશું? પ્રયોગ. તો સિક્કો ઉછાળ્યો, આપણે તેને કહીશું પ્રયોગ. હવે સિક્કો ઉછાળવાના પ્રયોગમાં છાપ આવે તે ઘટનાની સંભાવના. બરાબર, તો છાપ આવે તેની સંભાવના, તેની સંભાવના. બરાબર, તો સિક્કો ઉછાળે અને આપણે પ્રયોગ કરીશું, છાપ આવશે તેની સંભાવનાને આપણે ઘટના કહીશું. તો જે ઘટનાઓ પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય, બરાબર, તો પ્રયોગની અંદર ઘટનાઓ હોય છે ઘણી બધી, એ બધી જ ઘટનાઓ પ્રયોગનું એક જ પરિણામ એટલે કે સમાન પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહે છે. બરાબર, તો પ્રયોગોની તમામ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કેટલો થાય છે? એક થાય છે. પ્રયોગોની તમામ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો એક થાય છે. હવે ધારો કે એક પ્રયોગની બે ઘટનાઓની સંભાવના, બરાબર, ધારો કે એક પ્રયોગ કરવામાં આવે છે તેની બે ઘટનાઓ છે. બરાબર, આપણે ધારવાનું છે તે બે ઘટનાઓ અનુક્રમે પી ઓફ એ અને પી ઓફ બી છે. બરાબર, ધારો કે એક પ્રયોગ કરવામાં આવે છે તેની બે ઘટનાઓની સંભાવના અનુક્રમે પી ઓફ ઈ અને પી ઓફ બી છે. માટે જો પી ઓફ એ અને પી ઓફ બી, બરાબર, પી ઓફ એ અને પી ઓફ બી જો પ્રાથમિક ઘટનાઓ હોય તો તે બંને ઘટનાઓનો સરવાળો કેટલો થશે? એક. બરાબર, હવે સરવાળો એક થવો જોઈએ પ્રાથમિક ઘટનાની અંદર, એ જરૂરી નથી, પરંતુ પ્રાથમિક ઘટનાની અંદર જરૂરી એ છે કે પ્રયોગોની ઘટનાઓની સંભાવનાનું માત્ર એક જ પરિણામ આવવું જોઈએ. બરાબર, પ્રયોગોની ઘટનાઓની સંભાવનાનું માત્ર એક જ પરિણામ આવવું જોઈએ, એટલે કે સમાન પરિણામ આવવું જોઈએ. પ્રાથમિક ઘટનાનું એક ઉદાહરણ જોઈ લઈએ. તો સિક્કાને જ્યારે એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના અને કાંટો મળવાની સંભાવના શોધો. હવે સિક્કાને એકવાર ઉછાળવાના પ્રયોગમાં શક્ય તમામ પરિણામની સંખ્યા, બરાબર, આપણે જાણીએ છીએ કે જ્યારે સિક્કો ઉછાળવામાં આવે ત્યારે કુલ પરિણામોની સંખ્યાને શું લઈએ છીએ? 2n. શેના માટે? સિક્કા માટે. બરાબર, તો આ અમુક સૂત્રો આપણે યાદ રાખીશું. તો પરિણામોની સંખ્યા બરાબર 2n. આપણે એક વખત સિક્કો ઉછાળવાનો છે, 2n બરાબર 2. બરાબર, તેમાંથી આપણે નંબર 1 લઈશું કે છાપ મળવાની સંભાવના. બરાબર, સંભાવનાનું સૂત્ર તમે જાણો જ છો કે જે સમસંભવી પરિણામો ઉપરથી ઉતરેલું છે, કે સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા શક્ય તમામ પરિણામોની
સંખ્યાના ગુણોત્તરને આપણે કહીશું ઘટનાની સંભાવના તો છાપવાની સંભાવના p ઓફ h બરાબર સાનુકૂળ પરિણામો સિક્કાને બે વાર ઉછાળવામાં આવે છે તો આપણને કદાચ હેડ મળશે કા તો ટેલ મળશે પરંતુ આપણે સાનુકૂળ સમસંભાવી પરિણામ તરીકે લઈશું h એટલે કે આપણે જ્યારે સિક્કાને એક વાર ઉછાળવામાં આવે તો છાપ મળવાના સાનુકૂળ પરિણામો કેટલા થશે 1 તો આપણે લઈશું 1 ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા 2 ની n ઘાત 2 ની 1 ઘાત બરાબર 2 બરાબર તો p ઓફ h બરાબર 1/2 તો છાપ મળવાની સંભાવના મળી 1/2 તે જ રીતે કાંટો મળવાની સંભાવના તો સિક્કાને એક વાર ઉછાળવામાં આવશે તો પરિણામ હશે h અને t પરંતુ આપણે સમસંભાવી પરિણામ તરીકે કાંટો મળવાની સંભાવના એટલે કે ખાલી t જ લઈશું તો આપણને સાનુકૂળ પરિણામો બરાબર 1 અને શક્ય તમામ પરિણામો એટલે કુલ પરિણામો બરાબર 2 માટે કાંટો મળવાની સંભાવના p ઓફ t બરાબર 1/2 તો મિત્રો તમે આ ઉદાહરણની અંદર જોઈ શકો છો બોક્સની અંદર કે છાપ મળવાની સંભાવના અને કાંટો મળવાની સંભાવના કેવી છે એક જ છે બરાબર બંને સંભાવનાઓ એક જ છે માટે બંને ઘટનાઓની સંભાવના p ઓફ h બરાબર p ઓફ t બરાબર કેવી મળે છે સમાન મળે છે અને બંને ઘટનાઓની સંભાવનાનો સરવાળો p ઓફ h વત્તા p ઓફ t 1/2 વત્તા 1/2 અડધું અને અડધું કેવું થશે આખું બરાબર એટલે કે 1/2 વત્તા 1/2 બરાબર 1 થાય છે માટે આપણે સિક્કાને એકવાર ઉછાળવાના પ્રયોગમાં છાપ મળવાની સંભાવના અને કાંટો મળવાની સંભાવનાના પરિણામ એક જ મળે છે બરાબર અને તેમનો સરવાળો કેવો થાય છે 1 તો આપણે કહી શકીએ કે આ બંને ઘટનાઓ કેવી ઘટનાઓ છે પ્રાથમિક ઘટનાઓ છે બરાબર તો તે જ રીતે મિત્રો ધારો કે એક થેલી છે બરાબર ધારો કે એક થેલી છે થેલીની અંદર 3 દડા છે બરાબર આપણે અહીં થોડી જગ્યા કરી દઈએ ધારો કે એક થેલી છે થેલીની અંદર આ પ્રકારે 3 દડા ગોઠવાયેલા છે એક બ્લુ રંગનો દડો એક રેડ રંગનો દડો અને એક ગ્રીન રંગનો દડો છે તો થેલીમાંથી જ્યારે એક દડો પસંદ કરવામાં આવે બરાબર દડા બધા સમાન કદના છે બરાબર કદ સમાન છે તો જ્યારે એક દડો પસંદ કરવામાં આવે અને તે લાલ હોય તેની સંભાવના તો p ઓફ રેડ બરાબર કેટલી થશે તો લાલ દડો 1 છે તો 1 બરાબર ભાગ્યા કુલ દડા છે 3 તો લાલ દડાની સંભાવના 1/3 તે જ રીતે વાદળી દડો મળે તેની સંભાવના તો p ઓફ બ્લુ બરાબર વાદળી દડો 1 કુલ દડા 3 એટલે કે વાદળી દડાની સંભાવના 1/3 તે જ રીતે લીલો દડો મળે તેની સંભાવના p ઓફ ગ્રીન બરાબર ગ્રીન દડો 1 અને કુલ દડા 3 બરાબર તો આ રીતે તમે જોઈ શકો છો કે જ્યારે થેલીમાંથી 3 દડા હોય ને યાદચ્છિક રીતે કોઈ એક દડો પસંદ કરવામાં આવે તેની સંભાવના આપણને મળશે 1/3 1/3 અને 1/3 તો આ પ્રયોગની અંદર ત્રણેય ઘટનાઓની સંભાવના કેવી મળે છે સમાન એટલે કે એક જ બરાબર અથવા તો સમાન તો આપણે કહીશું કે આ ઘટના કેવી છે પ્રાથમિક ઘટના તો પ્રાથમિક ઘટનાની અંદર પ્રયોગોના શક્ય તમામ પરિણામોનો સરવાળો કેટલો થશે 1 આ ઉદાહરણની અંદર પણ આપણને 1/3 1/3 વત્તા 1/3 બરાબર આપણે લસા 3 1 વત્તા 1 વત્તા 1 બરાબર 3/3 3/3 કેન્સલ જવાબ મળશે 1 બરાબર તો થેલીની ઘટનાની અંદર શક્ય તમામ ઘટનાઓની સંભાવનાનો સરવાળો પણ કેવો મળે છે 1 તો આ પણ કેવી ઘટના છે પ્રાથમિક ઘટના છે